હે એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં છો. સો મારી મોર્નિંગ થઈ ગઈ છે, આ તરફમાં બે આવી ગઈ છું સ્નાન કરી. એન્ડ સૌથી પહેલાં મારા હાથમાં છે આ રોઝ વોટરવાળું એલોવેરા જેલ. સૌથી પહેલાં મેં એ લગાવી, થોડી સ્કિન કેર કરી લઈશ, નહીં તો થઈ જવાય બાબરા ભૂત જવા. એન્ડ અત્યારે મેં આવી ગઈ છું કિચનમાં, મારી મોર્નિંગની શરૂઆત કરી દીધી છે ગરમ પાણી જોડે. મેં ડેઈલી ગરમ પાણી પીઉં છું, કેમ કે જે લોકો વ્લોગ જોવે છે એમને ખ્યાલ જ છે. નાસ્તો વગેરે કરી અત્યારે મેં બી આવી ગઈ છું સ્ટડી ટેબલ પર. બટ આ તરફ મારો ટેડીઓ બેસીને મારી જગ્યાએ સ્ટડી કરી રહ્યું છે, એમને જવા દઈશ એમની જગ્યા પર. એન્ડ મેં આ તરફ સ્ટડી ટેબલ ક્લીન કરી. એન્ડ સૌથી પહેલાં અત્યારે મેડિટેશન સેશન કમ્પ્લીટ કરીશ. મેડિટેશન એક એવી વસ્તુ છે જે આપણા ભટકતા મનને શાંત કરી શકાય. તો સૌથી પહેલાં મેડિટેશન સેશન કમ્પ્લીટ કરી મેં બી આવી ગઈ છું સ્ટડી ટેબલ પર. એન્ડ અત્યારે સ્ટડી ટેબલ ક્લીન કરી એન્ડ ત્યાર પછી મેં બેસી જઈશ મારું જે અત્યારે મેથ્સ રીઝનિંગ કરી રહી છું. એજ મોર્નિંગ સ્લોટ્સ ફર્સ્ટ છે મેં સ્ટાર્ટ કરીશ. એ પહેલાં ટાઈમ ટેબલ શેડ્યુલ આજનું રેડી કરીશ. અત્યારે ટાઈમ ટેબલમાં મારે ઓલરેડી જીસીઆરટી એન્ડ રીઝનિંગ જ ચાલે છે. સો એજ મેં ફર્સ્ટ, સેકન્ડ સ્લોટ, થર્ડ સ્લોટ એ રીતે કમ્પ્લીટ કરું છું. સો કાલે જે મેં લેક્ચર અટેન્ડ કર્યા હોય એમની જ મેં પહેલાં રફ નોટમાં એડ કર્યું હોય. એન્ડ ત્યાર પછી છે એક પ્રોપર વે બુક બનાવી હોય એમની અંદર એડ કરું છું. કેમકે જ્યારે બી આપણે લેક્ચર જોતા હોય ત્યારે રીઝનિંગ જોડે જોડે પ્રેક્ટિસ કરતા હોય તો એ રફ બુકની અંદર લખવું જોઈએ. એન્ડ સેકન્ડ છે એક પ્રોપર બુક બનાવી એમની અંદર એડ કરવાનું, જેથી કરીને જ્યારે બી તમે રિવાઇઝ કરો, સેકન્ડ ટાઈમ પ્રેક્ટિસ કરો ત્યારે તમને નોટ્સ કામ આવે એમના માટે. એન્ડ રીત બધી તમે જે લેક્ચર અટેન્ડ કર્યા હોય ત્યારે લખી હોય તો તમને જ્યારે રિવાઇઝ કરો ત્યારે ઇઝી રીતે એ તમે સોલ્વ કરી શકો છો એટલા માટે. સો અત્યારે મેં બી એ પ્રોપર વેમાં મારી બુક જ લખી રહી છું. એન્ડ હા, કોઈની કમેન્ટ્સ હતી કે મેથ્સ રીઝનિંગ ક્યાંથી કરવા જોઈએ. સો તમે જો કોર્સ પરચેસ કરી શકતા હોય તો બેસ્ટ છે નીરજ ભરવાડ એન્ડ પાટિયા કરીને એપ્લિકેશન છે બી, એન્ડ બકુલ પટેલ. બટ થોડું એમનું એડવાન્સ છે, સો એ તમને મગજમાં ઉતરે ન ઉતરે, બટ નીરજ ભરવાડ એન્ડ બેસ્ટ પાટિયા કરીને એપ્લિકેશન છે કૃણાલ સરનું. એ બહુ જ બેસ્ટ કરાવે છે બેઝિકથી. એન્ડ જો કોર્સ પરચેસ કરવા ન માગતા હોય, ન કરી શકતા હોય, તો તમે છે એક્ઝામ મેથ કરીને એપ્લિકેશન છે, યુટ્યુબ બી છે એક્ઝામ મેથ. એપ્લિકેશનની અંદર બધા જ લેક્ચર છે ફ્રીમાં આપેલા છે એન્ડ યુટ્યુબ પર બી. સો તમે એમાંથી મેથ્સ રીઝનિંગ કરી શકો છો. સો અત્યારે 2-3 લેક્ચર અટેન્ડ કરી રીઝનિંગના એન્ડ મેં બી બોર થઈ રહી છું. કેમકે જ્યારે બી લેક્ચર કન્ટિન્યુ અટેન્ડ કરતા હોય યા ફિર કન્ટિન્યુ રીડિંગ કરતા હોય તો વચ્ચે બ્રેક લેવો બહુ જરૂરી છે, નહીં તો બોરિંગ થવાય છે. સો અત્યારે થોડી વાર મેં બી બ્રેક લઈશ. સમય બી થઈ ગયો છે અત્યારે બપોરનો. સો બપોરે જમવાનું તો મેં હમણાં જમતી નથી, સ્કીપ કરું છું. મતલબ જમવાની જગ્યાએ મેં જ્યુસ વગેરે લઉં છું. સો અત્યારે મેં જઈશ કિચનમાં એન્ડ જમવાનું રેડી તો કરવાનું નથી, જસ્ટ જ્યુસ બનાવી એન્ડ પી લઈશ. કેમકે 2-3 કિલો વેઇટ મારો વધી ગયો હતો, બટ એ તો લોસ થઈ ગયો છે ઓલરેડી. તો બી મેં થોડું મેન્ટેન કરીશ. અત્યારે ઓલરેડી 31 સમથિંગ થઈ ગયા છે. આ તરફ મેં કેળા ઉઠાવી લઈશ એન્ડ એમનું જ જ્યુસ બનાવી લઈશ, દૂધ એન્ડ કેળાનું, જેથી કરીને વીટનેસ બી ન આવે એન્ડ વેટ લોસ થઈ ગયો છે. સો થોડો હવે તો કોઈ ટેન્શન બી નથી, કેમકે રનિંગ કરવામાં પ્રોબ્લેમ ન થાય. 1-2 કિલો વેઇટ વધે તો બી રનિંગ જ્યારે કરતા હોય ત્યારે પ્રોબ્લેમ થઈ શકે, એટલા માટે મેં મેન્ટેન રાખું છું. સો બપોરના સમયમાં જ્યુસ પીઉં છું. હે ગાઈસ, સો અત્યારે મે બી મારું જમવાનું તો નહીં, બટ બપોરે મેં જમતી નથી હમણાં, જસ્ટ જ્યુસ પીને આવી ગઈ છું ફરી સ્ટડી ટેબલ પર. એન્ડ અત્યારે વાગ્યા છે 2:30, કેમકે જમવાનું હતું નહીં, સો એટલે ટાઈમ એટલો વેસ્ટ થયો નથી. સો જસ્ટ મેં મારું જ્યુસ પી એન્ડ ફરી આવી ગઈ છું સ્ટડી ટેબલ પર. સવારના ટાઈમમાં મેં રીઝનિંગ કરી રહી હતી, એ ટોપિક ફિનિશ કરી. એન્ડ અત્યારે મેં જીસીઆરટી કરીશ. જીસીઆરટીના પહેલાં લેક્ચર અટેન્ડ કરીશ એન્ડ ત્યાર પછી જોડે જોડે અત્યારે મેં નોટ્સ બી બનાવીશ, નહીં તો લેક્ચરમાં મેં આગળ જતી જઈશ. એન્ડ નોટ્સ નહીં બનાવું તો રિવાઇઝ કરવા ટાઈમે બહુ જ પ્રોબ્લેમ થશે. PDF તો ઓલરેડી આપેલી હોય છે, બટ રિવાઇઝ ટાઈમે એટલી PDF બી આપણે રીડ ન કરી શકીએ. સો શોર્ટ્સ નોટ્સ બનાવવી બહુ જરૂરી છે, સો એમના લીધે મેં જોડે જોડે નોટ્સ બી મારી બનાવતી જઈશ, નહીં તો લેક્ચર અટેન્ડ કરવા મેં આગળ નીકળી જઈશ. એન્ડ નોટ્સ નહીં બનાવું તો સેકન્ડ ટાઈમ મારે લેક્ચર બી જોવા પડશે એન્ડ PDF રીડ કરી એન્ડ પછી મારે નોટ્સ બનાવવા પડશે. એમના કરતાં મને બંને છે મેં જોડે કરીશ. સો અત્યારે સેકન્ડ સ્લોટ્સની અંદર આજે મોર્નિંગ મેં બહુ જ લેટ જાગી હતી, થોડી તબિયત બી ખરાબ હતી. તબિયતમાં તો બીજું કંઈ જ નથી થયું, ગર્લ્સનો મંથલી પ્રોબ્લેમ એ જ મારો પ્રોબ્લેમ છે. સો નહીં તો ઘણા લોકો કમેન્ટ્સ કરશે મેડમ શું થયું છે. સો એટલા માટે તબિયત બીજું કોઈ જ ખરાબ નથી, મંથલી પ્રોબ્લેમ હોવાને લીધે થોડી લેટ જાગી હતી. એટલે આજે મારો અત્યારે 2 વાગે સેકન્ડ સ્લોટ થઈ રહ્યો છે. કોઈ નહીં, ચલો તો બી મોર્નિંગમાં મારે જે રીઝનિંગ કરવાનું હતું એ બી મેં ફિનિશ કરી દીધું છે એન્ડ અત્યારે મેં GCRT કરીશ, જેથી કરીને એમનાથી
ત્રણથી ચાર લેક્ચર જે બી થાય ફિનિશ કરી અને ત્યાર પછી મેં મારું નોટ્સ બનાવવાનું બી સ્ટાર્ટ કરી દઈશ. આજે મારા મમ્મી પપ્પા બી મારી સિસ્ટરને ત્યાં આવવાના છે, સો આઈ થિંક મારે જવાનું બી થાય, સો એમને મળવા માટે કોઈ નહીં. ચલો અત્યારે વધારે ટાઈમ વેસ્ટ નહીં કરું એન્ડ મારી જીસીઆરટીના સૌથી પહેલાં મેં લેક્ચર જોવાનું સ્ટાર્ટ કરીશ એન્ડ ત્યાર પછી મેં નોટ્સ બનાવીશ એન્ડ લાસ્ટમાં લેક્ચર જોઈ એન્ડ ટાઈમ મળશે તો ત્યાર પછી ડાયરેક્ટ ટેસ્ટ આપી દઈશ, નહીં તો ટેસ્ટ મેં રાત્રે આપીશ. સો કંઈ નહીં, ચલો મેં સેકન્ડ સ્લોટ્સ છે ફિનિશ કરી અને ત્યાર પછી તમને લોકોને મળીશ આગળ બ્લોગમાં. અત્યારે વાગ્યા છે સાંજના 7:30, જમવાનું થઈ ગયું છે રેડી, જમી ફરી મેં આવી ગઈ છું અત્યારે સ્ટડી ટેબલ પર એન્ડ જમી બપોરે મેં જ્યુસ પી એન્ડ લેક્ચર અટેન્ડ કરી રહી હતી એટલે વ્લોગ તો મેં શૂટ કરી જ નથી શકી એન્ડ ડાયરેક્ટલી અત્યારે રાત્રે વ્લોગ શૂટ કરું છું જ્યારે રીડિંગ કરવા બેસી ગઈ છું ત્યારે. એન્ડ કોઈ ગર્લ્સની કમેન્ટ્સ હતી કે 3 ડે મેં વાંચું છું ત્યાર પછી ડીમોટિવેટ થઈ જવાય છે, યાદ રહેતું નથી અને સિલેબસ જોઈને બી ડીમોટિવેટ થવાય છે, સો એમના માટે શું કરવું જોઈએ? તો ખાસ કરીને જ્યારે ડીમોટિવેટ થવાય છે તો પહેલાં તો યાદ નથી રહેતું, એના માટે તમે જ્યારે રીડિંગ કરવા બેસો છો ત્યારે તમારું મન બહુ જ વધારે ભટકતું હોય તો જ તમને યાદ ન રહે. તો એમના માટે ભટકતા મનને શાંત કરવા માટે તમારે ખાસ છે મેડિટેશન કરવું જોઈએ એન્ડ યોગ વગેરે કરવા જોઈએ, એમનાથી થશે એ સિવાય કોઈ જ ઉપાય નથી. જેથી કરીને સ્ટાર્ટિંગમાં તમે 3 મિનિટ મેડિટેશન કરો, ધીમે ધીમે વધારો 5 મિનિટ કરો અને કન્ટિન્યુ 10 મિનિટ સુધી મેડિટેશન કરવાથી એકદમ શાંતિનો અનુભવ થશે એન્ડ જ્યારે બી રેડ કરવા બેસો છો ત્યારે તમારી એકાગ્રતા છે જળવાઈ રહેશે એન્ડ ફોકસ કરી શકશો. તમને જે વિચારો આવતા હોય રીડિંગ કરવા ટાઈમે એ બી નહીં આવે, સો આ બેસ્ટ ઉપાય છે. એન્ડ સિલેબસ જોઈને તમને જે ડિમોટિવેટ થાવ છો તો સિલેબસ છે એમાં કોઈ જ ચેન્જીસ હવે નથી થવાનું, આપણા માટે જ રહેવાનું છે. બટ તમે જે ડિમોટિવેટ થાવ છો સિલેબસ જોઈને એમની જગ્યાએ એમને નેગેટિવ લેવાની જગ્યાએ તમે પોઝિટિવ લો કે ચલો મારી સામે આટલું સરસ સિલેબસ છે કે મને ખ્યાલ છે કે મારે શું રીડ કરવાનું છે. ગયા વખતે આપણને એ બી ખ્યાલ નહોતું, સો આપણે બધા જ સબ્જેક્ટ ઉઠાવીને રીડ કરી રહ્યા હતા. અત્યારે તો પ્રોપર આપણી પાસે છે મનોવિજ્ઞાન વગેરે નીકળી ગયું છે, સો આપણને ખ્યાલ છે કે ચલો આટલા જ વિષયો કરવાના છે. સો તમે એમને પોઝિટિવ વેમાં લઈ અને રીડિંગ કરો એટલે ચોક્કસ તમને યાદ બી રહેશે અને ડિમોટિવેટ બી નહીં થાવ. હોપ કે તમારી જે ક્વેરી છે એ સોલ્વ થઈ ગઈ હશે એન્ડ અત્યારે થઈ ગયું છે સાંજનો સમય, મેં બી ગઈ હતી મમ્મી પપ્પાને મળવા એન્ડ મળીને અત્યારે રિટર્ન બી થઈ ગઈ છું એન્ડ વાગે છે રાતના 1:00 સમથિંગ એન્ડ મેં બી આવી ગઈ છું રૂમ પર એન્ડ આજનો વ્લોગ બી અહીંયા સમાપ્ત કરીશ. આઈ હોપ કે દોસ્તો આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે, ત્યાં